जो तो आज खावानु मन थई जाए आजे एवुं वघारिया केरीनुं अथાણું બનાવીશું। એને કાચી કેરીનું બટાક્યું પણ કહે છે। ખૂબ જ સરળ રીતે અને ફટાફટ બની જતું આ અથાણું તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો। બધી જ ટિપ્સ માટે આ વિડિયો તમે છેલ્લે સુધી જોજો। જો તમને મારી આ રેસિપી ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બેલ બટનને જરૂરથી ક્લિક કરજો। अथाणा माटे अहींया मैं अर्धो किलो काची केरी लीधी छे। आ राजापुरी केरी छे, तमे तोतापुरी केरी पण लई शको छो। साफ पाणी थी धोई ने सारी रीते लूछी लीधी छे। हवे एनी छाल काढीशुं। अथाणा माटे केरी कड़क ज पसंद करवी, जेमां पाणीनो भाग ओछो होय अने एनाथी अथाणुं सरस बनशे अने एने आखुं वर्ष स्टोर करी शकीशुं। छाल काढी लीधा बाद हवे एनो बधो पल्प काढी लईशुं। हवे केरीना बहु मोटा नहीं अने बहु नाना नहीं एवा मीडियम साइजना टुकड़ा करी लईशुं। बधा टुकड़ा करी लीधा छे। हवे बे टीस्पून मीठू अने अर्धी टीस्पून हळदर नाखी बराबर मिक्स करी लईशुं। हवे आने 3-4 कलाक ढाँकीने राखीशुं। 4 कलाक थई गया छे। आ जुओ केरीनुं पाणी निकळ्युं छे। आने आपणे फेंकीशुं नहीं, केरीने रांधवा माटे वापरीशुं। एक जाडा तळियावाळी कढ़ाईमां 2 टेबलस्पून तेल मीडियम फ्लेम पर गरम करीशुं। तेल गरम थई गयुं छे। 1 टीस्पून राई नाखीशुं। राई फूटी रही छे। 1 टीस्पून जीरुं एड करीशुं। 1 टीस्पून वरियाळी, 1 टीस्पून आखा धाणा, 8-10 नंग लवंग, 8-10 काळा मरी, तजना 2 नाना टुकड़ा नाखी बराबर मिक्स करी लईशुं। बे टेबलस्पून धाणाना कूरिया, 4 કાશ્મીરી મરચા લીધા છે, બીજ કાઢીને નાના ટુકડા કરી લીધા છે। અથાણામાં મરચાનો ખૂબ જ સરસ સ્વાદ આવે છે। 1/2 ટીસ્પૂન હિંગ નાખી બરોબર મિક્સ કરી લઈશું। આપણો વઘાર તૈયાર છે। ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે। હવે કેરી નાખીશું। કેરીનું પાણી ફેંકવાનું નથી, એને આપણે પછી ઉપયોગમાં લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। કેરીને 4-5 મિનિટ ચલાવતા રહીને રાંધી લઈશું। 5 મિનિટ પછી ગોળ નાખીશું। 1/2 કિલો બારીક કાપેલું ગોળ લીધું છે આપણે। 1/2 કિલો કેરી લીધી છે એટલે 1/2 કિલો ગોળ નાખીશું। હળદરવાળું પાણી જે વધ્યું હતું એ પણ નાખી દઈશું। સારી રીતે મિક્સ કરી લઈશું। ગોળ બધો પીગળી ગયો છે અને ચલાવતા રહીને થિક કરીશું। ગોળની એક તાણની ચાસણી થાય ત્યાં સુધી રાંધીશું। આ જુઓ કેરી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। હવે ચાસણી ચેક કરી લઈશું। એક પ્લેટમાં થોડી ચાસણી લઈ એને ઠંડી કરીશું। આ જુઓ ગોળની એક તાણની ચાસણી થઈ ગઈ છે। આની કન્સિસ્ટન્સી જુઓ। આ ઠંડુ થઈને વધારે ઘટ્ટ થઈ જશે। ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું। ગેસ બંધ કરી દીધો છે। હવે 2 ટેબલસ્પૂન મેથીઓ મસાલો એટલે કે અથાણાનો મસાલો નાખીશું। આ મારો હોમમેડ મસાલો છે। ઘરે ખૂબ જ સરળતાથી આ સ્વાદિષ્ટ મસાલો બનાવી શકાય છે। આની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમે જરૂરથી ટ્રાય કરજો। અથાણાનો ખૂબ જ સરસ કલર આવ્યો છે, આ બધાને ખૂબ જ ભાવશે, જરૂરથી બનાવજો। અથાણાને આખું વર્ષ સ્ટોર કરવા માટે કાચની એરટાઈટ બરણીમાં એને ભરીને ફ્રીજમાં રાખવું। મારી આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। થેન્ક યુ।